બલ્બ જે આપણે એની અંદર ફિલામેન્ટ વાપરીએ છીએ, ફિલામેન્ટ વાપરવાથી શું થાય છે એ જોઈ લો. આઈસ્કરાટી વાળું આ તો સમજ પડી ગઈ છે ને, બલ્બ વાળું સમજાવું ને, આ સમજાવું કે આઈસ્કરાટી આ ને. ઓકે ચલો બલ્બ ફરી દોરીએ આપણે. જો આ બલ્બ આવો હોય, આ કાચ હોય, આ કાચ અને એનો બંધ ગાળો હોય આખો બરાબર પેક કરેલો હોય બધી બાજુ, અને અહીંયા આગળ છે ને આ રીતના કાપા પાડેલા છે, ધ્યાન રાખજો, અને એને આ ઉષ્મીય રીતે અલગ કરેલું હોય, ઉષ્મીય રીતે અલગ અને અલગ કરેલો હોય. અહીંયા આગળથી એક નાની આમથી કાચની નડી જશે, અને અહીંયા આગળથી એક ફિલામેન્ટ આ રીતે જશે, આને કહેવાય ફિલામેન્ટ. શું કહીશું એને? ફિલામેન્ટ. હવે અહીંયા આગળથી અંદરની તરફ આ રીતે આની અંદર વાયર જતો હશે, આ રીતે સમજાવું તમને એ રીતે. અત્યારે આ રીતે વાયર માંથી અહીંથી પ્રવાહ જાય, અહીંયા આગળથી આમ બહાર નીકળે આ પ્રવાહ. આ પ્રવાહ આપણા ઘરની અંદર થી આપેલો હશે, આ ઘરની મેન સ્વિચ હશે ને, મેન એસી મેન માંથી અહીં આપેલો હશે. આ એસી મેન નો સિમ્બોલ થયો, એસી વોલ્ટેજ માટેનો આ સિમ્બોલ થયો. આપણે જે ઘરની હોય ને એની અંદર તમે જોશો ને તો ત્યાં આ રીતે સિમ્બોલ આપેલો હશે. આ રીતનું આનો મતલબ થાય એસી વોલ્ટેજ. શું થશે? એસી વોલ્ટેજ. ક્લિયર? ચલો આ ફોન આપી દઉં. ઓકે હવે જુઓ, એસી વોલ્ટેજ આપણા ઘરની અંદર વાપરે એનો આ સિમ્બોલ છે. હવે આની અંદર થી આમ પ્રવાહ જાય, આ પ્રવાહ ની અંદર ગયો તો આ એક પ્રકારની ધાતુ જ છે. ક્લિયર? હવે ધાતુ હોય તો મેં તમને કીધું કે આનું કોઈક અવરોધ હશે, એ અવરોધ ને કારણે આઈ સ્ક્વેર આરટી મુજબ ઉર્જા ઉત્પન્ન થાય. કયા મુજબ? આઈ સ્ક્વેર આરટી મુજબ. આ ઉષ્મા ઉર્જા જે થઈ એને કહેવાય જૂલ ઉષ્મા ઉર્જા. જૂલ ઉષ્મા ઉર્જા. અમુક ઉર્જા જે હશે એમાંથી, એ અમુક ઉર્જા સામાં જ હશે, અમુક ઉર્જા એ પ્રકાશ ઉર્જામાં જ હશે, અને અમુક ઉર્જા સામાન્ય જશે જૂલ ઉર્જામાં જશે. એ પ્રકાશ ઉર્જામાં જશે, આપણને આ પ્રકાશ આપશે બહારની સાઈડ, બરાબર. અને મોટા ભાગની સામાન્ય જશે ઉષ્મા ઉર્જા તરીકે જશે. એટલે ઉષ્મા ઉર્જા તરીકે એટલે આપણી ઘરનું ટેમ્પરેચર વધારશે, તમે જયારે બલ્બ ચાલુ કરશો ત્યારે, બરાબર. હવે આ ધાતુ એવી વાપરવી જોઈએ જેથી કરીને એનું ગલન બિંદુ ઊંચું હોય. અહીંયા તમે ટંગસ્ટન વાપરશો. ટંગસ્ટન, ટંગસ્ટન ધાતુ વાપરવાનો ફાયદો શું છે? કારણ કે એનું ગલન બિંદુ 33-80 અંશ સેલ્સિયસ છે, બરાબર. તો જ્યાં સુધી 33-80 અંશ નહીં થાય ત્યાં સુધી એ બલ્બ ઉડશે નહીં, જેવું થશે તો એ ઉડી જશે, એટલે લાંબો સમય સુધી ચાલશે. તો આ રીતે તમારું બલ્બનું સ્ટ્રક્ચર હોય. તો આ ઉષ્મા ઉર્જાનું, અમુક ઉર્જાનું એ ઉષ્મા ઉર્જા તરીકે અને અમુક ઉર્જાનું સામે કરે છે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે, એ પ્રકાશ ઉર્જા આપણે જોઈએ છે. અહીંયા આગળ આ બલ્બ ચમકતો રહેશે, બરાબર, ચમકશે એટલે આગળ બલ્બ આપણે અહીંથી આપણને પ્રકાશ મળશે. તો પ્રકાશ ઉર્જામાં થોડોક જ અંશ જાય, મોટા ભાગની ઉષ્મા ઉર્જામાં વપરાય જાય. આ વ્યય છે એક પ્રકારનો, બરાબર. એને એ વ્યય ઘટાડવા માટે આવા બધા જુદા જુદા પ્રકારના એલઈડી બલ્બો આવે છે બધા. અત્યારે મેં તમને ફિલામેન્ટ વાળા બલ્બ ની વાત કરી, બરાબર. ક્લિયર? હવે બોલો, છે કોઈ કન્ફ્યુઝન? બોલો, જઈએ આગળ. ઓકે, હવે આમ તો જોવા જઈએ અહીંયા લોસ જ છે આપણને, કારણ કે મોટા ભાગની ઉર્જા ઉષ્મા ઉર્જા તરીકે જાય. પણ હવે એનો ફાયદો પણ છે. ફાયદા તરીકે તમે જોવા જશો તો ફ્યુઝ, આપણા ઘરની અંદર તમે કોઈ વાર તમારા પપ્પા મમ્મી શબ્દ વાપરતા હશે, તમારા ઘરમાં અચાનક લાઈટ જતી રહે, અચાનક આજુબાજુ વાળાને ઘરે હોય પણ આપણા ઘરે લાઈટ જતી રહે અચાનક, ત્યારે આપણે એવો શબ્દ વાપરીએ કે ફ્યુઝ ઉડી ગયો છે. તો ફ્યુઝ ઉડવો એક ફાયદાકારક વસ્તુ થશે, કારણ કે જેવો ફ્યુઝ ઉડશે, કારણ કે જયારે હાઈ વોલ્ટેજ આવે, હાઈ વોલ્ટેજ ના કારણે આપણા ઘરને નુકસાન ના કરે અને આપણા ઘરના જે ઉપકરણો હોય, ટીવી છે, ફ્રીજ છે, અથવા તો જે કઈ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે એને બચાવે છે. તો ફ્યુઝ એક સારામાં સારો આપણી માટે રસ્તો છે, એ આપણને સમજાવ્યું છે. જો જૂલ ઉષ્માની તાપીય અસરનો બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથોમાં વપરાતો ફ્યુઝ છે. તે પરિપથોના ઉપકરણો માં અયોગ્ય રીતે વધી જતા પ્રવાહને પસાર થતા અટકાવીને તેનું રક્ષણ કરે છે. અચાનક જ પ્રવાહ વધી જાય, હાઈ વોલ્ટેજ આવે તો પ્રવાહ વધી જાય, પ્રવાહ વધી જાય તો આપણા ઘરને નુકસાન કરે, બરાબર, આપણા ઉપકરણને પણ નુકસાન કરે. ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે અને ફ્યુઝ યોગ્ય ગલન બિંદુ ધરાવતી મિશ્ર ધાતુનો બનેલો છે, ટુકડો હોય છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ વગેરે, લેડ, અહીંયા આગળ અંડરલાઈન કરજો, એલ્યુમિનિયમ, લોખંડ, બરાબર, લેડ, આ બધાનો તમે ફ્યુઝ બનાવશો. પરિપથના નિયત મૂલ્ય કરતા વધારે પ્રવાહ વહે તો ફ્યુઝના તારનું તાપમાનમાં વધારો થાય છે, આથી તારનો ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે.
અને ફ્યુઝનો તાર જે અવાહક પદાર્થો પર આધાર રાખવામાં આવે છે જેને બે છેડા હોય છે ઘરમાં વપરાતા 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે આ ફ્યુઝના વિદ્યુત ઇસ્ત્રીનું કાર્ય કરવા માટે 1 કિલોવોટ પાવર ધરાવતો હોય તેવા પરિપથ માટે 1000 વોટ પર 220 ધેટ મીન્સ કે V બરાબર 4.54 એમ્પિયર પસાર થાય છે આના માટે તમારે 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ બરાબર તો આ બધી વસ્તુ કેલ્ક્યુલેશન કરી છે એને પણ આપણે સમજી લઈએ જો આ થોડો ઘણો તમારા પાવર વિશે તો થોડું તો તમારે સમજવું પડશે કારણ કે પાવર અહીં પાવર ને ફ્યુઝ સાથે કનેક્ટિવિટી છે માટે માં તમને સમજાવવું પડશે વિદ્યુત પાવર થોડુંક સમજી લો વિદ્યુત પાવર ભલે આપણા સિલેબસમાં નથી પણ તમને યાદ રહેવું જોઈએ પાવર P બરાબર આમ તો પાવર નું જે આપણે વ્યાખ્યા આપીએ છીએ એ વ્યાખ્યા એવી છે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે બરાબર એ જ રીતે વિદ્યુત પાવર પણ એવો છે બરાબર એકમ સમયમાં થતું કાર્ય W/T બરાબર હવે W માટે તમે સૂત્ર વાપરતા હતા W બરાબર મેં હમણાં સબ વાપર્યું હતું કે V is equal to W/Q therefore W બરાબર આપણે લખીશું V into Q બરાબર તો આ વેલ્યુ અહીં પુટ કરું તો અહીંયા કે લખાશે V into Q/T તો V into Q/T થાય ને Q/T એટલે શું લખાય પ્રવાહ લખાય તો પાવર બરાબર આ સૂત્ર થાય બરાબર અને આનો એકમ લખાય છે વોટ W/T બરાબર તમે જોજો પાવર તમે જ્યારે લેવા જશો બલ્બ લેવા જશો ત્યારે ઉપર લખેલો 60 વોટ 70 વોટ 80 વોટ એવું લખેલું 100 નો બલ્બ છે એવું તમે શબ્દ વાપરતા છો તો P બરાબર અહીંયા કે તમે લખી શકો છો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર બરાબર આ વોલ્ટ થયો ને આ એમ્પિયર થયો તો V ઇન્ટુ I એટલે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર વોલ્ટ ઇન્ટુ એમ્પિયર જે છે એને વોટ વડે પણ દર્શાવે W/T પણ લખો છો અથવા તો ખાલી W વડે પણ તમે લખાઈ શકો છો અથવા તો તમે એનું બીજું એકમ જૂલ પર સેકન્ડ આ રીતે પણ છે બરાબર હવે જ્યારે તમે એવું કહો છો કે તમારે તમારા ઘરની અંદર 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1000 કિલોવોટની પાવર વાપરતી હોય એવી ઇસ્ત્રી તમે ધ્યાનમાં લો બરાબર દાખલા તરીકે તમારી જોડે જે ઇસ્ત્રી છે એ તમને આપેલી છે 220 વોલ્ટ પર કામ કરે એટલે ઘરની અંદર જે હોય ને એ એસી 220 વોલ્ટનું હોય એસી એટલે ઘરમાં ઠંડક રાખવાની એસીની વાત નહીં કરતો એસી વોલ્ટેજની વાત કરું છું એસી વોલ્ટેજ વોલ્ટેજના બે પ્રકાર હોય એસી અને ડીસી એસી સસ્તો કહેવાય એ આપણા ઘરમાં વાપરીએ છીએ તે અને આપણે સેલમાં વાપરીએ છીએ મોબાઈલમાં વાપરીએ એ ડીસી વોલ્ટેજ બરાબર કોણ આવ્યું ચલો અહીં ધ્યાન આપી દો હવે આ બે ઇસ્ત્રી આપી છે 220 અને એનો પાવર તમને આપે છે 1 કિલોવોટ પી બરાબર આપે છે 1 કિલોવોટ 1 કિલોવોટ એટલે શું લખાય 1000 વોટ પી બરાબર આ પી નું સૂત્ર યાદ કરો પી બરાબર V ઇન્ટુ I 1000 વોટ થવા તો આની અંદરથી મારે અહીંયા અગર આઈ શોધવો છે તો આઈ બરાબર શું લખાશે 1000 ભાગ્યા V 1000 ભાગ્યા V એટલે શું લખાય 1000 ભાગ્યા 220 તો 100 ભાગ્યા 22 કરશો એટલે તમારો જવાબ આવશે 4.54 આનો જવાબ આવશે 4.54 એમ્પિયર આનો મતલબ લગભગ હું કહી શકું 5 એમ્પિયર તો તમારે બજારમાં જે મળે અવરોધ જે ફ્યુઝ મળે એ કયા કેટલા એમ્પિયરનો લાવવો પડે 5 એમ્પિયરનો અવરોધ લાવો એ લાવવો પડે ફ્યુઝ વાપરવો જોઈએ એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ એક ઇસ્ત્રી છે 220 અને એનો અહીંયા અગર પાવર આપેલો હોય તો આ પાવર ઉપરથી તમે એનો ફ્યુઝ કેટલાનો લાવવો જોઈએ એ તમે આના પરથી શોધી શકો ક્લિયર આ સાથે તમારું આ ચેપ્ટર અહીં પૂરું થાય પાછળનો પોર્શન તમારો વિદ્યુત પાવર વિશેનો છે નહીં આપણા સિલેબસમાં નથી છતાંય મેં તમને આ સમજાવી દીધું બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં